અત્યાર સુધી આપણે પાકિસ્તાનથી પ્રેમ માટે ભારત આવતી સીમાની કહાની સાંભળી અંજુ ગઈ રીતના પાકિસ્તાન ગઈ એ સાંભળ્યું પણ આજે મારે તમને એક ઇમોશનલ સ્ટોરી કહેવી છે જેમાં પંચોતેર વર્ષ પછી એક ભાઈ બહેન સાથે મળ્યો વિભાજનના સમયે બંને ભાઈ બહેન અલગ અલગ દેશમાં જતા રહ્યા હતા ભાઈ ભારતમાં રહી ગયા હતા અને બહેન પાકિસ્તાન હતા નમસ્કાર આપની સાથે હું શુપાલ રાઠોડ

આઝાદી બાદ બંને દેશ વચ્ચે કરાર થયો કે ગુમ થયેલા લોકોને એકબીજાને પરત આપવાની વાત થઈ તેમાં પિતાની અપીલ હતી કે પાકિસ્તાની સેનાના જવાને તેની માતાને લેવા લુધિયાણા મોકલ્યા જ્યારે સેના આવી ત્યારે સકીનાનો પાંચ વર્ષનો ભાઈ ગુરમેલ સિંહ ગ્રેવાલ ઘરે નહોતો પાકિસ્તાની સેના ઉતાવળમાં ગુરમેલના માતાને લઈ ગયા પરંતુ તેમનો ભાઈ ત્યાં જ રહી ગયો સકીના જન્મ આઝાદી બાદ પાકિસ્તાનમાં થયો હતો ભાઈના પત્રો પણ બંધ થઈ ગયા હતા સકીના કહેવા પ્રમાણે જ્યારે તે મોટી થઈ ત્યારે તેના પિતાએ તેને ભાઈનો ફોટો આપ્યો પછી તેને ભાઈને શોધવાની કોશિશ કરી લુધિયાણામાં પણ ઘણા બધા લોકો સાથે સંપર્ક કર્યો પરંતુ ભાઈનો પતો ના લાગ્યો મોટા થઈને તેના ભાઈને જ્યારે શોધવાનો પ્રયાસ કર્યો પછી આ સ્ટોરી પાકિસ્તાની યુટ્યુબર નાસિર ધિલ્લોનને મળી તેણે સકીનાનો વિડીયો બનાવ્યો અને આ વિડીયોમાં સકીનાએ લોકોને અપીલ કરી કે તેના ભાઈને શોધવા માટે મદદ કરે આ વિડીયો લુધિયાણાના જસોવાલ સુદાન ગામના સરપંચ જગદાર સિંહે જોયો તેમણે ગુરમેલ સિંહને પહેચાની લીધો ઓળખી લીધો આમ પંચોતેર વર્ષીય સકીનાએ તેના એંસી વર્ષીય ભાઈ ગુરમેલ સાથે પ્રથમ વખત વિડીયો કોલમાં વાત કરી સકીના અને ગુરમેલના પરિવારજનોએ કતારપુર સાહેબ ખાતે મળવાનું આયોજન કર્યું અને છ ઓગસ્ટે બંને ભાઈ બહેન મળ્યા બંનેને આશા છે કે ભારત અને પાકિસ્તાનની સરકાર તેમને વિઝા આપશે જેના કારણે બંને ભાઈ બહેન તેમના જીવનના થોડા દિવસો એકબીજા સાથે વિતાવી શકે